આ વિડીયો જોઈને તમને એમ થતું હશે કે આ બેન કોણ છે અને કેમ અચાનકથી આવી દાદાગીરી પર ઉતર્યા છે અને કેમ લાકડી લઈને કોઈ ઓફિસે પહોંચ્યા છે. પીજીવીસીએલ ની ઓફિસે જામનગર કોંગ્રેસના કોર્પોરેટ રત્નાબેન પહોંચ્યા અને પછી પીજીવીસીએલના અધિકારીને એ કહેવા લાગ્યા કે આ બધું નહીં ચાલે, અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન આવો. આખી વાત જાણે એમ છે કે રત્નાબેનને ત્યાં સોલાર છે અને સાથે સાથે સ્માર્ટ મીટર પણ છે. એમને બિલ આવ્યું અને બિલ વધારે આવ્યું છે. એ ફરિયાદ સાથે એ અધિકારીને મળવા માટે ગયા. એમણે એવા પણ આક્ષેપો કર્યા છે અધિકારી સામે કે હું સ્માર્ટ મીટર સામે લડતી હતી એટલે મારી સાથે તમે અન્યાય કરી રહ્યા છો. એ બહારથી ચાલતા ચાલતા આવે છે અને હાથમાં લાકડી પણ છે. પછી અધિકારીને ધમકાવતા ધમકાવતા આવે છે અને કહે છે કે આવું બધું નહીં ચાલે, તમારે અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે, નહીંતર હું તમને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જઈશ. તમે નહીં આવો તો હું લાકડી અને લાકડીએ ફરી વળીશ. જ્યારે આવું કહી રહ્યા હતા ત્યારે વિડીયો પણ બનતો હતો અને એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ પૂરો વિડીયો જુઓ. હું રસ્તામાં હુઈ જઈશ, કઈ વાંધો હું રસ્તામાં હુઈ જઈશ, કોઈ વાંધો.
પબ્લિક છે ને હું અહીં મોકલીશ તમે આરો સીધી રીતે પોલીસ કાયદો અને વ્યવસ્થા બધાને લાગુ પડે જેટલું મને કાયદો વ્યવસ્થા ની રે એ હવે તમે રહેવા દ્યો તમે રહેવા દ્યો તમે સંવિધાનને હું તમે ગરીબ માણસોને લૂંટીને સંવિધાનનો વિરોધ તો તમારા જેવા ભ્રષ્ટ અધિકારી કરે છે એક જપટ ભેગો પાડી દઈશ ને તો ખબર પડશે ઉભો થા ઉભો થા પ્રશ્ન હોય મને શાંતિથી વાત નથી કરવો આઈ ન્યુ કેન યુ મારું વીર કિસાન લેતા આવ ઈ બાતું પોલીસ ચોકીમાં અહીંયા કાઈ નહીં